ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે અત્યાર સુધીમાં કુલ 4 એક જેવા પ્રકરણો પૂરા કર્યા. બરોબર, પહેલો હતો સંખ્યા જ્ઞાન, બીજો પૂર્ણ સંખ્યા, ત્રીજો સંખ્યા સાથે રમત, ચોથો હતો ભૂમિતિના પાયાના ખ્યાલ. હવે એના પછીનો 7મો પ્રકરણ છે અપૂર્ણાંક સંખ્યા. આપણે એમ થાય પાંચમું છઠ્ઠું નહીં ભણાવવાનું, એક પ્રકરણ ભણાવવાનું જ છે, પરંતુ તમને પરીક્ષાના કોષની અંદર બીજા રાઉન્ડમાં આ અપૂર્ણાંક સંખ્યા ચેપ્ટર આવેલું છે, માટે આપણે આ પ્રકરણ ની શરૂઆત કરીએ છીએ. બરોબર, પાંચમું ને છઠ્ઠું પ્રકરણ ભણાવવાનું જ છે, બરોબર, એટલે એમાં થોડીક આપણે ધીરજ રાખીએ. હવે અપૂર્ણાંક સંખ્યા તો આપણે પાંચમા ધોરણની અંદર ભાગ અને પૂર્ણ ચેપ્ટર ભણી ગયો, પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ. બરોબર, ભાગ અને પૂર્ણ આ ચેપ્ટર ભણી ગયા. તો આ અપૂર્ણાંક છે એ શું બતાવે? બરોબર, અપૂર્ણાંક એમાં જો અપૂર્ણ એટલે પૂરું ન હોય તેવું, અપૂર્ણાંક શું બતાવે છે તો કે પૂરું ન હોય તેવું. બરોબર, પૂર્ણ તો પૂર્ણ રીતે શું બતાવે? પૂરેપૂરું, ઈ પૂરેપૂરું બતાવે. જ્યારે અપૂર્ણાંક રીતે શું બતાવે છે તો કે અપૂર્ણ એટલે કે અધૂર. બરોબર, અપૂર્ણાંક એટલે કે અધૂર એટલે કે પૂરેપૂરું છે નહીં. હવે આપણે પાંચમા ધોરણની અંદર અપૂર્ણાંક બનાવતા લગભગ મોસ્ટ ઓફ છોકરાઓને આવે ન આવડે, એવું નથી, અપૂર્ણાંક બનાવતા કોઈ પણ છોકરાઓ ન આવડતું એવું નથી. બરોબર, તો અપૂર્ણાંક એટલે પેલા અપૂર્ણાંક ની આપણે વ્યાખ્યા લખીએ. અપૂર્ણાંક એ એવી સંખ્યા છે જે એક સમગ્રના જે એક સમગ્રના ભાગનો પ્રતિનિધિત્વ કરે છે. હવે બહુ વ્યાખ્યા યાદ રાખવાનો બહુ પ્રયત્ન ન કરશો, હું તમને 100% ની વચ્ચે એક જ કહે સમજાય. સમગ્ર એટલે આખી આખું, આ એક આખો ભાગ છે, એક આખો લંબચોરસ છે. હવે લંબચોરસ માં મેં કેટલા સરખા ભાગ કર્યા છે? પાંચ સરખા ભાગ કર્યા, એક બે ત્રણ ચાર પાંચ સરખા ભાગ કર્યા છે. એમાંથી છાયાંકિત કરેલા કેટલા છે? તો કે બે. બે પંચમાંશ અથવા તો બે છેદ પાંચ. જોઈ જાઓ બરોબર, હા બરોબર.
एक लंब चौरस से लेके एक आंख समुद्र पूरे इन पांच संख्या भागों में थे हमने बे भाग ले जाए एक आंख छे इन पांच संख्या भाग में थी बे संख्या भाग दीदा जो कोई सके पांच संख्या भाग में थी बे भाग दीदा जो कोई सके सोई तो बरोबर खबर ना पड़ती आपको एक समग्र चौरस से आपको एक समग्र चौरस से इन्हें कितना संख्या भाग के रहने चार संख्या भाग के एक बीस त्रण के चार इस चार संख्या भाग में की त्रण भाग रहे चाहिए कित के रहे त्रण भाग रहे चाहिए कित के रहे ले एक चौरस ना चार संख्या भाग में की त्रण भाग में लिखा नौ कई सकते छाया कित करवा पड़े कितना त्रण भाग लिखा नौ कई सकते अपने चले गए आया अंश के लो तो कितना अरे अंश के लो छह चार अरे सो बन जाए त्राण चतुर्थांश त्राण चतुर्थांश अथवा तो त्राण छेद चार त्राण चतुर्थांश अथवा तो त्राण छेद चार कंप्लीट चले गए क्यों अरे सो बन जाए बी एक पंचमांश अथवा तो बी एक छेद पांच अब आंश के लो बे छेद के लो पांच अब आंश के लो त्रण छेद के लो चार ऊपर वाले आंश नीचे वाले छेद कंप्लीट लाइक यू अब अपना बना वालों पे तो आता है बने हुए अपना कुछ के लिए बने हुए अपना कुछ के लिए अब जो जो बना अपना बना तो सीख लो हाँ विजित से हम अपना मटे तो एम थाई के सात एक वस्तु ना सात संख्या भाग के रहा पहला संख्या भाग के रहा जो अपना बना तो सीख पड़ो दो अपना कहीं पे बने कितना संख्या भाग के रहे एक बी एक त्रण चार पांच छह सात अबे मैं कितना भाग साइन की कर लेते हैं तो कैसा तो अपना बने चार छोटे लेकिन क्यों क्या लेकिन क्यों एक वर्तुळ छे એટલે કેટલા સંખ્યા ભાગ કર્યા તો કે ચાર ચાર સંખ્યા ભાગ કર્યા એમાંથી છાય કેટલા પહેલા એક બે અને ત્રણ તો અપૂર્ણાંક બેનો ત્રણ અબ આંશ કેલો ચાર છેદ સાત અને શું વંચાય ચાર સંખ્યા અથવા તો ચાર છેદ સાત चार सत्पाउंस अथवा तो चार छेद सात प्रमाण चार सत्पाउंस अथवा चार छेद सात अरे सो मन चाहे त्राण चतुर्थांश त्राण
ત્રણ ચતુર્થાંશ અથવા ત્રણ છેદ. ચાલો કમ્પ્લીટ આ અપૂર્ણાંક બનાવતા શીખા, આ એના શબ્દોમાં લખતા શીખા, બરોબર. હવે સ્વૈધ્ય નંબર 7.1 એમાં પહેલો પ્રશ્ન છે, છાયાંકિત કરેલ ભાગનો અપૂર્ણાંક લખો. છાયાંકિત કરેલ ભાગનો ત્રિકોણ આપેલો છે, બરોબર. હવે કુલ ચાર સંખ્યા ભાગ માંથી બે ભાગ છાંકિત કરેલા છે, કેટલા સંખ્યા ભાગ કરેલા છે? એક બે ત્રણ ચાર, એમાંથી છાંકિત કરેલા કેટલા છે? બે. બે ચતુર્થાંશ, અથવા તો જો ચાર માંથી બે કર્યા એટલે અડધા થયા, ચાર માંથી કેટલા બે કર્યા એટલે અડધા થયા, કમ્પ્લીટ છે.
આમાં આઠ દડાઓ આપેલા છે, એમાંથી ચાર દડાઓ જે છે રેકિંગ છે, છાંય કે કરે એક આ બે ત્રણ ચાર. એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સરખા ખાના, એમાંથી છાંયકી કરેલા કેટલા? એક બે ત્રણ ત્રણ સરખા. હવે ચલે કયો આ ઈકો ઈકો. હવે એફ
કેટલા 9 હવે અમારી છાયાંકિત કરેલા 3 છે કેટલા છાયાંકિત કરેલા 3 એક સોરી 12 છે ફૂલ જેવી 12 છે બીજી એક આવશે તો જો અહીં આપણે સહિત નંબર 7.1 ની અંદર પહેલા પ્રશ્નમાં કુલ A થી F સુધીના A B C D E F આ F સુધીના જે કઈ આકૃતિઓ હતી બરાબર એ આકૃતિઓને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનો પ્રયત્ન કર્યો બરાબર અપૂર્ણાંક સ્વરૂપે લખવાનો પ્રયત્ન કર્યો હવે અને પછીના ભાગની અંદર આપણે જ્યારે મળશું ત્યારે કયા કયા છે તો G H I અને J બીજી ચાર આકૃતિઓ બાકી છે G H I J નો સેટ નો છે G H I અને J પછી આ પહેલો પ્રશ્નની અંદર ચાર આકૃતિઓ બીજી બાકી છે બરાબર G H I G એ ચાર આકૃતિઓનો જે છે પ્રશ્ન એના અપૂર્ણાંકો બનાવવાના અને પછીના ભાગની અંદર બરાબર જ્યારે આપણે પાછા મળશું ત્યારે એના અપૂર્ણાંકો બનાવતો શીખવાડશું બરાબર ખાસ અહીંયા સ્વાધ્યાય નંબર 7.1 ની અંદર હવે લેસનમાં તમારે શું કરવું તો લેસનમાં સ્વાધ્યાય 7.1 પ્રશ્ન એમાં A થી F સુધીના જે પ્રશ્ન છે મેં આ ભાગની અંદર જે જે આકૃતિઓવાળા પ્રશ્ન કરાવ્યા 7.1 ના એનો પ્રશ્ન નંબર પહેલો એના A થી F સુધીના જે પ્રશ્ન રહ્યા એ પ્રશ્નોને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરવાનો બરાબર ક્યાં A થી F સુધીના પછી આના પછીના ભાગની અંદર મળશું ત્યારે G H I અને J સમજાવું છું બરાબર પરંતુ લેસન અંદર છે કે નંબર 7.1 પ્રશ્ન 1 એનો A થી F સુધીની આકૃતિઓ જે રહી એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરવાનો